હાલ વલસાડથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં વલસાડમાં 14 વર્ષનો કિશોર સોનુ શાહ જે ન્યાય માટે તડપી રહ્યો છે. સોનુ શાહનો હાથ કપાઈ ગયો છે. 1 મહિના પછી ગુનો નોંધાયો છે. જી તો આ સમગ્ર માહિતી આપવા બદલ આપણા સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા તેજસ ગુંદરણિયા. જી તેજસ્વી, જણાવશો કે ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટીના નેતા દ્વારા આ આરોપીને બચાવવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે, તો શું છે આ સમગ્ર મામલો? આ માહિતી નાના કિશોરનો ગમે ઇન્ટરવ્યુ કરવા બાદ એમનો જણાવવામાં આવેલું કે કોઈ અધિકારી જ્યારે સ્પોટ પર આવેલા એફઆઈઆર થયા બાદ ત્યારબાદ અધિકારીની સામે જો માર મારવામાં આવેલો, જ્યારે અધિકારીના સેફ્ટી અધિકારીઓને ગમે મીડિયા દ્વારા કન્ટિન્યુ ફોન કરવા છતાં બી સેફ્ટી અધિકારીઓ કોઈ જવાબ દઈ રહ્યા ન હતા. ત્યારબાદ આજે એમની ઓફિસ પર જવા બાદ અધિકારીઓનું કહેવાનું એવું હતું કે અમારી ઉપર રાજકીય દબાણ છે, જેના કારણે અમે આ મેટરમાં આગળ વધી રહ્યા નથી. જી તેજસ્વી, જણાવશો કે નેતાની ભલામણથી આરોપીને અધિકારીઓ દ્વારા કાયદાથી બચવા શિક્ષા પણ અપાઈ રહી છે. શું છે આ મામલો? આ મામલામાં 14 વર્ષના કિશોરનો હાથ કપાઈ ગયા બાદ 1 મહિના બાદ જયારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થવા લાગ્યો, ત્યારબાદ આ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્યારબાદ અધિકારીઓનું આરોપી પ્રત્યે વલણ સાવ નરમ હતું અને આરોપીને કહેવામાં આવી રહ્યું હતું કે આપ લોકો લેબર કોર્ટમાં આ કેસના માધ્યમથી આ મામલો પતાવી દેશો તો વધુ પડતું સહેલું રહેશે. જી તેજસ્વી, જણાવશો કે દબંગ પીએસઆઈ ભરવાડ આરોપી નવીન દાનીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા છે, તો હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ બાબતે ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને મીડિયા દ્વારા સતત દબાણ કરાઈ રહ્યું છે. આ બાબતમાં હવે આગામી શું પગલાં લેવાશે એની ખાતરી તો હવે ડીવાયએસપી અને એસપી સાહેબ જ આપશે. જી તેજસ્વી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે નવીન દાની નામનો જોય કંપનીના સંચાલકને માઇનોરિટીનો ભારતીય જનતા પાર્ટીના નેતા બચાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટીના નેતા દ્વારા આ આરોપીને બચાવવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે. જ્યારે સેફટી અધિકારી ડીએમ આચાર્ય જ્યારે બાળકને ન્યાય આપવા માટે ગયા હતા, ત્યારે નેતાઓની ભલામણથી ખુશ આ અધિકારી સંચાલક નવીન દાનીને સર્વપ્રથમ ગળે મળ્યા હતા. ત્યારે નરાધમ કંપની સંચાલક નવીન દાની દ્વારા આ 14 વર્ષના સોનુને સેફટી અધિકારી ડીએમ આચાર્યની સામે જ ધમકાવી ઢીક્ક મુક્કાનો માર માર્યો હતો. ત્યારે નેતાની ભલામણથી આરોપીને અધિકારીઓ દ્વારા કાયદાથી બચાવવા શિક્ષા અપાઈ રહી છે. ત્યારે મીડિયાના દબાણથી પોલીસ દ્વારા 1 મહિના બાદ ડુંગરા પોલીસમાં ઉપરી અધિકારીના કહેવાથી ગુનો નોંધાયો હતો. દબંગ પીએસઆઈ ભરવાડ ખુલ્લેઆમ ફરતા આરોપી નવીન દાનીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે વલસાડ પોલીસના એસપી શું વાતથી અજાણ છે, આ વાત પણ સમજવી મુશ્કેલ છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.